અરે સ્વામિનારાયણ ગઢડા મધ્ય પ્રકરણ સ્વાનું નેસ્ત્ર કર્યાનું સંવત 1800 દ્વિતીય ચૈત્ર સ્વામી શ્રી શ્રી ગઢડા મધ્યમાં શ્રી મંદિરની ઔષધી તકિયા ઉપર નેશ્વેત ખે નેશ્વેત ચાદર ને કાળા છેડાની તકે બાંધી હતી પણ હાર પહેર્યો થોડા પુષ્પનો તોરો અટકતો હતો ની આગળ સાધના હરિભાઈને બેઠી હતી જી મહારાજ બોલ્યા જી આદિક જે સરે સત્ય છે આજે કયું હોય થાય છે પણ જુઓ ને માં સુવર્ણને કહ્યો છે અમને દીઠું પણ ગમતું જેવું બંધનકારી એવું જ બંધનકારી રૂપ કેમ જે જ્યારે રૂપવાન ને તે સભામાં આવે તો ધીરજવાન હોય તેના રૂપને રહે નહીં સ્ત્રી એ બે છે અને ધન તો ત્યારે પ્રકૃતિ પુરુષ થકી જે શુદ્ધ ચૈતન્ય તેને જ એક સત્ય જ્યાં બ્રહ્મને જ પોતાનું ને તે બ્રહ્મરૂપ થઈ એવા જે શ્રીનું ભજન કરે ઓરું જે પ્રકૃતિ કાર્ય માત્ર અને ને નાશ ને તુચ્છ સમજે રૂપ તેને વિશે અતિ રાખે નામ રૂપને વિશે રાગ્ય પામે તી બંધન ન કરે તો જરૂર બંધન કચનામૃતમ મધ્ય પ્રકરણનું જે તે થયું એ વાત કરી જે 21ના પોષ સુધીમાં નવી ધર્મશાળા તે દી વાત કરી જેના મહારુદ્રમાં ધાર્યું હતું એક હાર સાધુની અને એક હાર હાર કાઠીની એમ પેસવા ન દીધા જેમ કરીને પેસવા દીધા નહીં ભજનની કડકડાટી કે પેસવા દેવું નહીં તે ભેળું આ સમ તે એમને એમ કું સ્વામી વાત કરી જે કરે છે તેમાં છે પણ એક અધ ને એક અધશ જેમ ઋષિએ વંદ્રાવળી પોતાને સારું ઓલ્યા ઋષિ માગવા આવ્યા તો તે ટાણે ચારે ખાઈ હાથ ધોયા ત્યાં ત્યાં સોનાનો પાંડવે યજ્ઞ કર્યો કાંજે એનુદ્ર એ ધન તે મરુદ્રા ને ઓલો થોડો મહેનત કરીને ભેળો કરે સોતું દીધું તેવું હતું માટે એ સ્વામીએ વાત કરી સુરા ભક્તના આપાના તે આપો કાશીએ વાણિયાના વ્યાજે ધોળકામાં સારા કેળા આદિક સો દીઠું એટલે દીધું ખાઈને વરસ લઈને કાવડ કરી સાબરમતીથી પાણી ભરીને બહુ સામા ગયા ને પછી ઓલે વાણીએ ઉઘરાણી જે દેશું દિવસ થયા એટલે આ તો રૂપિયા દો ને પછી તો આપ જે ત્યારે આપો કહે પુણ્ય તો દીધા જી કહીને કાનમાં ધોળકાનું પુણ્ય દીધું ત્યાં પછી બાયડી આ જો કહે છે એમ કહીને કહે મહારાજ એવા સ્વામીએ વાત કરી જે કરવું નથી કાંજે છે તેણે કરીને તું જોશું ત્યાં દેખતો ને ભગવાનના દર્શન થાય ત્યારે પણ આ સાચે માટે જીવિત 1.25 લાખના હવે ને દાસના દુઈ એ જેમ કરશે તે સ્વામીએ વાત કરી જે ભગવાન છે તે જે તેને દીએ છે ગમમાં માલ છે આ દિન થાવું એને અભિપ્રાય જાણવો જે એમ જાણીને તું